નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 12 ભારતીય લોકશાહી, જેનો મિત્રો આજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં તમને આવી રીતના ધોરણ 9ના તમામ વિષયના વિડીયો, જેમ કે પાઠની સમજૂતી, પછી ગાલા સ્વાધ્યાય પોથી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, આવું તમામ મટીરિયલ છે તમને આપણી ચેનલમાંથી મળતું રહેશે. તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચાલો પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે? તો કે 18 વર્ષ. લોકમત કેળવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? તો કે 2 માધ્યમો, મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમ. તમારે મિત્રો આખા જવાબ લખવાના છે. ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય દળો છે? તો પ્રાદેશિકની વાત કરીએ તો ભારતમાં તમિલનાડુ દ્રવિડમ મુનેત્ર કંજકમ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડમ મુનેત્ર કંજકમ, આંધ્રપ્રદેશનું તેલુગુ દેશમ, પંજાબનું અકાલી દળ, બિહારની રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, પશ્ચિમ બંગાળનો તૃણમૂલ કોંગ્રેસ, અસમમાં અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના વગેરે પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષો, તો કે આપણા દેશમાં ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને પક્ષ, બહુજન સમાજવાદી પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ કોંગ્રેસ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાજકીય પક્ષો છે. હવે મિત્રો આગળ વધીએ, પહેલાં આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરો, અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની સર્ચ કરવાનો આવે એટલે ડાઉનલોડ કરી લેવાનું, ઇન્સ્ટોલ કરી લેશો. હવે ઓપન કરવાની, તો કે ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખવાનો, મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે 4 ડિજિટનો, નાખી દેશો એટલે લોગિન થઈ જશો. હવે અહીંયા શું મળશે? તો કે જે વિજ્ઞાન છે, જે નવા અભ્યાસક્રમ મુજબનું છે, આ સિવાય સામાજિક વિજ્ઞાન છે, તો આમનું મિત્રો રંગીન શોર્ટકટ સાથેનું, સચિત્ર સાથેનું મટીરિયલ પાર્ટવાઇઝ એ પણ તમને અહીંયા એમ મળી જશે. આ સિવાય જ્યારે આપણે પરીક્ષા આવશે ત્યારે એના પેપરો, એનું સોલ્યુશન, એની PDF બધું જ અહીંયા મૂકવામાં આવશે, રેડી પેડ કોર્સમાં. આ સિવાય અહીંયા શું મળશે? તો કે જે ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવાય છે તેના પેપરો, એનું સોલ્યુશન, એની PDF બધું જ, સોલ્યુશનની PDF બધું જ તમને અહીંથી મળી જશે, ત્યાંથી તમે મેળવી શકો છો. અહીંયા ક્લિક કરશો મિત્રો, હા, બાકીના ઓપ્શન તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા ક્લિક કરશો એટલે આ રીતના ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. જો તમારે તમારા ધોરણમાં જવાનું એટલે તમારા ધોરણના વિષયો ખુલશે, તમારે જે વિષયની માહિતી લેવી હોય એમાં જવાનું એટલે પાઠ આવશે. ક્લિક કરશો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આવું ગાલા સ્વાધ્યાય પોથી, અભ્યાસ જેમાં આવતો એમાં અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય પોથી. તો મિત્રો આવી રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ મળશે. કેટલું? ધોરણ 3 થી 12. તો તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન જે પણ હોય એને જાણ કરી દેજો. અને આ તમારે, આ તો એક ડેમો છે મિત્રો, પણ આવી રીતના તમને બધા જ વિષયનું મળશે. એટલે જો તમારે હજી બીજા વિષયના જોવો હોય કે ઇંગ્લિશ છે, સામાજિક વિજ્ઞાનના વિડીયો, પાઠની સમજૂતીના બાકી હોય તો એ, ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન છે, હિન્દી છે, સંસ્કૃત છે, આ બધાનું મટીરિયલ મુકાયેલું છે. સ્વાધ્યાય, પાઠની સમજૂતી, ગાલા સ્વાધ્યાય પોથી, આવું તમામ મટીરિયલ મુકાયેલું છે. તો એ બધું જ તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો અહીંથી એપ્લિકેશનમાંથી મળી જશે. ચાલો આગળ વધીએ. આપણે શેર કરજો મિત્રો, જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ અને એ લોકોને પણ લાભ મળે, ખરી, અને આપણે આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ મળે. વિધાનના કારણ આપો. તો મતદાર લોકોને લોકશાહીને જીવંત રાખે છે. તો કે ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીની પ્રતિનિધિઓ ચૂંટે છે. મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે તેનું એવું રાજતંત્ર રચાય છે. લોકશાહી સરકાર સરળતા, સફળતા અને અસરકારકતાનો આધાર મતદારો અને ચૂંટેલી પ્રતિનિધિઓ પર રહે છે. આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર લોકોને લોકશાહીને જીવંત રાખે છે. સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે.
તો સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકશાહીમાં જે પક્ષમાં સભ્યોની બહુમતી થાય છે તે પક્ષ સરકાર રચાય છે. તેના વડાને રાષ્ટ્રપ્રમુખ અથવા વડાપ્રધાન તરીકે નિમે છે. બીજા સામાન્ય ચૂંટણીમાં થાય ત્યારે ત્યાં સુધી તે સરકારના શાસન તંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે તો સરકારે રાજીનામું આપવું પડે છે. આમ સંસદીય લોકશાહી અનોખું મહત્વ છે. પ્રચાર અને પ્રચાર માધ્યમમાં લોકશાહીને કેળવવાનું સાધન માધ્યમ છે. તો મુદ્રિત માધ્યમો દ્વારા વિજાણુ માધ્યમમાં લોકમતના ઘડતરમાં ફાળો આપતા બે મહત્વના માધ્યમો છે. દૈનિક પત્રો, સમયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમ છે. આ માધ્યમો રજૂ થતા સમાચાર મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ પ્રસારણ ધરાવતા લોકો એક ઘટનાને પ્રસંગિત વિશે જુદા જુદા તારણો પર આવે છે. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ દરેક ઘર સુધી પહોંચી જાય છે. ચલો નેક્સ્ટ. સિનેમા પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યા સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઉભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશેની લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈ ને કોઈ સંદેશો આપે છે. લોકો તેમજ જોઈ શકે, જાણી શકે, સમજી અને પોતાના મંતવ્યો બાંધે છે. આમ પ્રચાર માધ્યમોને એ લોકમત કેળવવાનો સઘન માધ્યમ છે. ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે. તો લોકશાહીમાં ચૂંટણી દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓ દેશના શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકતાનો સંતોષ થાય તો જ તેઓ તેમની ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. લોકશાહીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકે છે. ચાલો ટૂંકના લખો. રાજકીય પક્ષોમાં પ્રકારો. તો ભારતમાં રાજકીય પક્ષો છે એ બહુપક્ષીય લોકશાહી છે. તેથી દેશના અનેક નાના મોટા છે એ રાજકીય પક્ષો છે. ચૂંટણી પણ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણો પ્રમાણે છે રાજકીય પક્ષોને માન્યતા આપે છે. જેમાં બે મહત્વના પક્ષો છે, પ્રકારો છે, રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય એને રાષ્ટ્રીય પક્ષો કહેવાય, અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તો એને પ્રાદેશિક પક્ષો કહેવાય. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલું કુલ મતદાનમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલા હોય તો તે રાષ્ટ્રીય પક્ષને માન્યતા આપવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્કસિસ્ટ, બહુજન સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે છે એ રાષ્ટ્રીય પક્ષો છે. જે રાજકીય પક્ષોનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય એ ચૂંટણી પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં છે તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કંજકમ ઓલ ઇન્ડિયા, અન્ના દ્રવિડ મુનેત્ર કંજકમ, આંધ્રપ્રદેશ તેલુગુ મદેશમ, પંજાબનું અકાલી દળ, બિહારનું રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીમાં આમ આદમી પાર્ટી પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતાના મતોના આધારે રદ થઈ શકે છે, જ્યારે પ્રાદેશિક પક્ષોની રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા મળી શકે છે. નેક્સ્ટ બીજો સવાલ છે, મતદાર અને સરકાર. તો ભારતમાં લોકશાહી પદ્ધતિથી સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદારનું ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીના નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવા ભારતના દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન,
મિલકત કે ઉચ્ચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના મતાધિકાર તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપ્યો છે. પુખ્ત વય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લાભ લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં પણ પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાઓનો આધાર મતદારોના મતાધિકાર વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. દરેક નાગરિકને મતદારો અધિકારો છે, મતદાનનો અધિકાર છે. તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ છે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. તો ચૂંટણી પંચની વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે અને એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. ચૂંટણી અંગેની તમામ જવાબદારી સંભાળે છે. તે મતદારોની યાદી તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધાવવાની તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોના ચકાસણી કરીને અધિકૃત ઉમેદવારોના નામ અને તેમની ચૂંટણી પત્રિકો જાહેર કરે છે. દરેક ઉમેદવારે પંચે નક્કી કરેલા આચારસંહિતા પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતદાન મતગણતરી કરતી વખતે વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓમાં અંગેના ઝઘડાઓનું પણ પતાવે છે. રાજકીય પક્ષોની વાત કરીએ તો રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્વનું લક્ષણ છે. કોઈ પણ રાજકીય પક્ષ મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા, બિનસાંપ્રદાયિકતા હોવું આ ધ્યેયોને ધરાવતા રાજકીય પક્ષોને લોકશાહી જીવન સક્રિય અને સફળ બને છે. સત્તા હોય ત્યારે સરકાર તરફથી અને વિરોધ પક્ષમાં સ્થાન હોય ત્યારે ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરા પાડવાના હોય છે. મિત્રો, તમે સાથે ના લખી શકતા વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. રેડી, ચાલો. રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોના રાષ્ટ્રભાવ, નિષ્ઠા, નિસ્વાર્થકૃતિ, સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજા રાષ્ટ્રીય રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. લોકશાહીમાં તંદુરસ્ત વિકાસ માટે બે ત્રણ જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુ પક્ષો લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોની માન્યતા આપવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ તફાવત લખો, રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો જોઈએ, જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તેને કેવા કહેવાય? રાજકીય પક્ષો. તો જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તેને પ્રાદેશિક પક્ષો કહેવાય. કોઈ રાજકીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલું કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવવાના હોય છે અને તેને રાષ્ટ્રીય પક્ષે તરીકે માન્યતા આપવામાં આવે છે. જે રાજકીય પક્ષોનો પ્રભાવ માત્ર અમુક રાજ્યો કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા દળ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કેસિસ્ટ, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાજકીય પક્ષ રાષ્ટ્રીય પક્ષો છે. જ્યારે આ બધા કેવા છે? રાજકીય પક્ષો. આપણે જે આગળ ચર્ચા કરીએ એ જ છે. ચાલો, સંસદીય લોકશાહી અને પ્રમુખ લોકશાહી. તો લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્ર પ્રમુખ વડા પ્રધાન તરીકે નિમે છે. જ્યારે રાષ્ટ્રના વડા પ્રમુખને પ્રજા સહિત સીધા ચૂંટે છે. સમગ્ર પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. જ્યારે પ્રધાનમંડળ છે એ સેનેટ એટલે કે સંસદને જવાબદાર હોતું નથી. પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી તે સત્તા પર રહી શકે છે. પ્રધાનમંડળ પ્રધાનો પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડા વડાપ્રધાન અને તેમના પ્રધાનો છે. પ્રમુખ દેશના વહીવટી વડા છે તેમજ બંધારણીય વડા પણ છે. પ્રધાનો વડાપ્રધાનના સાથીદારો છે. પ્રધાનો પ્રમુખના અમલદારો ગણાય છે. ચાલો ત્રીજો છે, મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. તેનો પણ તફાવત છે.
મિત્રો, આ ત્રણ માંથી એકાદો તફાવત તો તમને પરીક્ષામાં જોવા મળશે, હો ભાઈ, એટલે ધ્યાન રાખજો. વિવિધ ભાષાઓ પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિયકો, પાક્ષિકો, માસિકો, વિશિષ્ટ વિષયના સામયિકો, વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. જે રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિક કરતાં રેડિયો અને ટેલિવિઝન મહત્વનું વધુ છે. આ માધ્યમમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવી છે. જ્યારે રેડિયો અને ટેલિવિઝન દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરે ઘરે પહોંચી જાય છે. સિનેમા પર ફિલ્મો દ્વારા દેશની સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર સાથે રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઉભો કરી શકાય છે. ખાલી જગ્યા પૂરો, આપણા દેશ આપણા સાર્વત્રિક મતાધિકાર સિદ્ધાંત ખાલી જગ્યા સ્વીકારવામાં આવ્યો છે, તો કે કયા? તો કે જવાબ આવશે વ્યક્તિ દીઠ એક મત. લોકમત ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે, તો કે મુદ્રિત માધ્યમ. કેવું? ઓછું અસરકારક છે. ઈવીએમનું સાચું નામ છે તો શું છે મિત્રો? જવાબ આપણે જોઈએ ડાયરેક્ટ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ડી જવાબ આપણો આવશે. તો મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી. તો આવી જ રીતના આપણે દરેક વિષયના પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, એકમપુર સુધીના પેપર, પેપર સોલ્યુશન, આવું તમામ મટીરિયલ આપણે મૂકતા રહીશું. તો બધું જ તમને આપણી ચેનલમાંથી મળતું રહેશે. તો બેલ આઇકન ઓન રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.